भाजपा उम्मीदवार पदवीदान चूंटनी प्रचार अर्थे आवेला पुरुषोत्तम रूपालाए कांग्रेस ने आडे हाथ लीधी हती। डुमरा खाते योजायेल सभा में तेओ कांग्रेस पर आकरा प्रहारो करवामां आव्या हता। હવે જોઈએ અમારા પ્રતિનિધિ હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ। અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના ચૂંટણી પ્રચાર અર્થે કેન્દ્રીય કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલા આજે કચ્છની મુલાકાતે આવ્યા હતા। મુલાકાત દરમિયાન તેમણે સવારના સેશન્સમાં કોઠારા ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં ખાસ કરીને તેમણે કોંગ્રેસને આડે હાથ લીધી હતી। કેન્દ્ર સરકાર દ્વારા જે કેટલીક મહત્વાકાંક્ષી યોજનાઓ જાહેર કરવામાં આવી છે અને જે ઐતિહાસિક નિર્ણયો લીધા છે તેના યાદ મતદાતાઓને અપાવવામાં આવ્યું હતું અને પ્રદ્યુમનસિંહ જાડેજા એક મોટા ગજાનો નાના માણસનો નેતા હોવાનું ગણાવી તેમણે જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટે અપીલ કરી હતી। કોઠારા ખાતે યોજાયેલ જાહેરસભામાં પરસોત્તમ રૂપાલાની સાથે જિલ્લા ભાજપના અધ્યક્ષ કેશુભાઈ પટેલ, ધારાસભ્ય ડૉક્ટર નિમાબેન આચાર્ય, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પૂર્વ ભાજપના પ્રમુખ અને ધારાસભ્ય પંકજ મહેતા સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ખેડૂતોના ખાતામાં 16,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર એક બટન દબાવવાથી। મિત્રો, હું આ કચ્છની પવિત્ર ધરતી ઉપરથી મારા સામાન્ય ખેડૂતોને પૂછવા માંગુ છું, કોઈ દિવસ આવો આપણને વિચાર આવ્યો તો કે આ દેશમાં કોઈ એવો નેતાય થાય જે દિલ્હીમાં જાહે અને ન્યા જઈને બટન દબાવશે અને મારા ખાતામાં પૈસા આવશે? આવું સ્વપ્નું પણ કોઈને આવ્યું હતું? માગણી તો પછીનો વિષય છે, પણ આપણને સપના તો ઘર મેળે આવતા હોય અને આપણને ગમે એવા જ આવતા હોય। આપણે સાયકલની સગવડ ન હોય તો ફોર્ચ્યુનરમાં ફરતા હોય, સપનામાં કોઈ વાંધો નહીં। આવું બધું સપનામાં થાય, પણ આવું તો કોઈને સ્વપ્નું નહોતું હોય, માગણીનો તો વિષય જ નથી। ભારત સરકાર હિન્દુસ્તાનના ખેડૂતના ખાતામાં પૈસા નાખે એવું 5 વર્ષ પહેલા રાજનીતિમાં કોઈ બોલતો પણ નહોતો। મને શું લાગે છે, ભાજપની જીત હાંસલ થશે આ બેઠકમાં? ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લાના કાર્યક્રમના ભાગરૂપે કચ્છની પેટા ચૂંટણીમાં અબડાસા વિધાનસભા ક્ષેત્રમાં આજે મારા પ્રવાસનું આયોજન કરી અને મને કાર્યકર્તાઓ સાથે મળવાનો અને વિસ્તારના લોકો સાથે વાતચીત કરવાનો મોકો કચ્છ ભાજપે આપ્યો છે, માટે હું એમનો આભારી છું। હું કચ્છમાં નાની મોટી ગામડાઓની બેઠકો કરીને અહીંયા આવ્યો, એ દરમિયાન જે કાર્યકર્તાઓને મળવાનું થયું અને આજની આ સભાનો માહોલ જોતાં મને એવું લાગે છે ભારતીય જનતા પાર્ટીની અબડાસા વિધાનસભાની ચૂંટણીની જે વ્યવસ્થા અને પરિશ્રમ કચ્છ જિલ્લા ભાજપની ટીમે કર્યો છે એ રંગ લાવશે અને અચૂક આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે। કાલે શંકરસિંહ વાઘેલા જે પાર્ટી છે અને એનું જે અત્યારે જે મુસલમાનોને જે વોટ માગવા કે જાય છે એમાં મુસલમાનો ઉમેદવાર તરીકે પસંદ નથી પણ જમાઈ તરીકે પસંદ છે એવું વાત કરી છે। એટલે મૂળ વસ્તુ એવી છે કે માતૃ સંસ્થામાંથી શંકરસિંહજીની મૂળ માતૃ સંસ્થા એ ભાજપ છે, એ જનસંઘમાંથી ભાજપમાં આવ્યા, ભાજપના કાર્યકર્તા તરીકે ડેવલપ થયા, એમને રાજ્યકક્ષાના આગેવાન થવાનું સૌભાગ્ય ભારતીય જનતા પાર્ટીને કારણે પ્રાપ્ત થયું। પછીનો જે ઇતિહાસ છે એની વિશે મારે બોલવાની આવશ્યકતા નથી, પણ એ પ્લેટફોર્મ જે કુળમાંથી આપણે આવ્યા છીએ એના વિશે માપમાં બોલીએ તો એ સારું લાગે। રહી વાત કોની પાસેથી કેમ મત માગવાન, કોને જમાઈ ગણવાન, કોને ઘરના દીકરા ગણવાન, એ જેને ગણતા હોય એ નક્કી કરે, આપણે કહીએ એટલે ન થાય, એ સમાજ નક્કી કરે। અને સમાજને કોંગ્રેસનો અનુભવ છે, સમાજને ભાજપનો અનુભવ છે, સમાજ પોતાની રીતે હવે બધું જાણી ગયો છે અને લગભગ તમામ પક્ષોનો અનુભવ બાપુએ પણ કરી લીધો છે। એટલે હવે પછી જે પાર્ટીની વાત કે પાર્ટીના સિદ્ધાંતો અંગેની ચર્ચા કરવાના મને એમ નથી લાગતું કે હવે અધિકૃત બાપુ રહ્યા છે, હવે એમની ઉંમરનો હું લિહાજ કરું છું, મને એમ કહેવામાં જરાય સંકોચ નથી કે વડીલ છે, પણ રાજકીય ક્ષેત્રમાં તો તમે કોંગ્રેસમાં રહો ને, તમને કોંગ્રેસમાં એટલું બધું તમને પ્રમુખ બનાવ્યા, એના જવાબો બાપુએ આપવા જોઈએ કે શું કામ કોંગ્રેસમાં નથી, તો વિષય પૂરો થઈ જશે।
આવા સંજોગોમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે વિકાસની યાત્રા ચાલી રહી છે, જેને વિજયભાઈની સરકાર ખભે ખભો મિલાવીને આગળ લઈ જવાના પ્રયાસો કરી રહ્યા છે, એની સાથે અબડાસાનો મતદાર પણ જોડાય એવી એક સીધી સાધી વાત અમે લોકોને કરીએ છીએ, લોકોને ગળે ઉતરે છે.